છોટાઉદેપુરમાં નસવાડી સરકારી અનાજના ગોડાઉન બહાર શટલ પાસે પડેલ અનાજની ગુણમાંથી ભૂંડો આરોગી રહ્યા હોવાનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. એક બાજુ દિવાળીના તહેવારમાં હજી ગરીબોના ઘર સુધી અનાજ પહોંચ્યું નથી તેવામાં પુરવઠા ગોડાઉનની બેદરકારી બહાર આવી છે. નસવાડી તાલુકાના સરકારી ગોડાઉનમાંથી 42 દુકાનો પર સરકારી અનાજનો જથ્થો પહોંચતો હોય છે ત્યારે ભૂંડોનો ત્રાસ છે અને તેવું અમે સતત કહેતા રહ્યા છીએ. તાલુકામાં સસ્તાની દુકાનની ગોડાઉન આવેલી છે, એમાં નસવાડી તાલુકામાં 42 દુકાનો આવેલી છે. 42 દુકાનોમાં અનાજ ભરવા માટે ટેમ્પર લગાવ્યું છે. એ ટેમ્પર લગાવ્યા બાદ જે ચોખાની અને ઘઉંની જે બોડીઓ બહાર કાઢે છે એ બહાર કાઢ્યા પછી ટેમ્પર ભરી અને દુકાનો સુધી પહોંચાડે છે. પરંતુ ગોડાઉનની બે કાળજીના લીધે, ગોડાઉનના માલિકની બે બિનકાળજીના લીધે આ અનાજ બહાર પડ્યા છે. એના કારણે ભૂંડા ભૂંદ ખાતું આપણે વિડીયોમાં નજરે પડે છે. કારણ કે આવી બેદરકારી રાખશો તો અમારા ગરીબ પરિવારને અને આ દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, આજ દિન સુધી એક પણ ગોદાઉનમાં અનાજ પહોંચ્યું નહીં, તો એવા ટાઈમે આ અનાજ એઠું અનાજ જો ગરીબ પરિવારને હાલતા હોય તો એનાથી કંઈક એવું ના કહેવાય કે શરમજનક ઘટના કહેવાય. કારણ કે આ ગોડાઉનના માલિકને તાત્કાલિક સરકાર થઈને અને પગલાં લઈ અને તાત્કાલિક એનો કંઈ નિકાલ કરે એવી મારી વિનંતી છે. હવે આ પ્રમાણમાં વિડીયોના પ્રમાણમાં એવું છે કે અહીં ગોડાઉનના આજુબાજુ ભૂંડનું પ્રમાણ વધારે પ્રમાણમાં હોવાથી અહીંયા મજૂરો જ્યારે ગાડી ભરતા હોય છે ત્યારે બે ગુણી મૂકી એની ઉપર પાટી મૂકીને ગાડીઓ લોડ થતી હોય, જે તે વખતે ભૂંડોનો અવર જવર વધારે રહે છે. અમે અહીંથી ભગાવવાની કોશિશ કરીએ તેમ છતાં વારંવાર આવતા હોય છે. એ ટાઈમે જ્યારે ભૂંડ આવ્યું હોય છે એ ટાઈમે આ વિડીયોનું કોઈએ પ્રકાશિત કર્યો હોય એવું બની શકે. કોઈ પ્રમાણ છે નહીં કે અહીંથી ભૂંડ કટ્ટો ખેંચી ગયો કે એવું કોઈ બનેલ નથી.